આજે સ્વતંત્રતા સેનાની બાજી રાઉતની જયંતી છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ એમણે અંગ્રેજોની સેવા કરવાની ના કહી દીધી હતી અને બ્રિટિશ સિપાહીઓ સામે નિર્ભયતાથી ઉભા રહી ગયા હતા. બાજી રાઉતનો જન્મ 5 ઓક્ટોબર 1926ના રોજ ઓડિશાના ઢેંકનાળના નીલકાંતપુર ગામમાં થયો હતો. એમના માથે બ્રાહ્મણી નદીના નીલકાંતપુર ઘાટ પર પોલીસ અને સેનાની આવજાવ પર નજર રાખવાની જવાબદારી હતી. 10 ઓક્ટોબર 1938ની રાત્રે ત્યાં ઘણા પોલીસવાળા અને સૈનિકો આવ્યા અને એમને નદી પાર કરાવવાનું કહ્યું, પણ 12 વર્ષના બાળકે એવું કરવાની ના કહી દીધી. એનાથી રોષે ભરાયેલા સૈનિકોએ એમના માથા પર બંદૂકના કુંદાથી પ્રહારો કર્યા, જેનાથી એમના માથામાં ગંભીર ઈજા થઈ. તો પણ બાળક બાજી ડર્યો નહીં અને એણે એલાર્મ વગાડી દીધું, જેથી ગામવાળા ચેતી ગયા. માથામાંથી ઘણું લોહી વહી જવાને કારણે એ જ રાત્રે બાજી રાઉતનું અવસાન થયું. બાળક રાઉતની બહાદુરી અને દેશભક્તિ પર પ્રસિદ્ધ ઉડિયા કવિ સચ્ચી રાઉત રાયે બોટમેન કવિતા લખી છે. પાંચ ઓક્ટોબર 1938ના રોજ કેરળના કડક્કલમાં બ્રિટિશ સેના અને સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ હતી. એ પહેલા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચેંગનુરમાં પણ લડાઈ ચાલી રહી હતી. મધ્ય ત્રાવણકોરની આ જગ્યાએ તેની આજુબાજુના ગામોમાં સેના સ્વતંત્રતા સેનાનીઓ પર કાર્યવાહી કરતી રહેતી હતી. આ સમયે સૌથી મહત્વપૂર્ણ ઘટના સરકારી હાઈસ્કૂલમાં ઘટી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, જેમને કચડી નાખવા થયેલા ગોળીબાર અને લાઠીચાર્જમાં ઘણા લોકો માર્યા ગયા. ચેંગનુરની ઘટના પછી વધારે ગંભીર અને હિંસક અથડામણ ત્રિવેન્દ્રમથી લગભગ 48 કિલોમીટર ઉત્તરમાં કડક્કલમાં થઈ, જ્યાં પ્રદેશ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની ધરપકડથી લોકો ભડકી ઉઠ્યા. સરકારી એજન્ટો દ્વારા ભારે વેરાની વસૂલાતની વિરુદ્ધ આ વિસ્તારમાં પહેલાથી જ સ્થિતિ તણાવગ્રસ્ત હતી. આસપડોશના કલ્લારા પેંગોરની બજારોની સરખામણીમાં કડક્કલમાંથી ખૂબ વધારે વેરો વસૂલવામાં આવતો હતો. કોંગ્રેસ કાર્યકરોએ વેરો ન ભરવાની અપીલ કરી હતી. કાર્યકર્તાઓએ દારૂના વેચાણ વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું. 29 સપ્ટેમ્બરે પ્રદર્શનકારોએ થાણા પર પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક પોલીસવાળાને ઈજા પહોંચી. ભીડનો મિજાજ પારખીને કોટ્ટારકારાથી પોલીસ હટાવી લેવામાં આવી. લોકોએ થાણામાં રાખેલી બંદૂકો અને તલવારો પર કબજો કરી લીધો. 5 ઓક્ટોબરે આ વિસ્તારમાં સેનાની 2 ટુકડીઓને મોકલવામાં આવી અને પ્રદર્શનને સખત રીતે કચડી નાખવામાં આવ્યું. પોલીસ અને સેનાએ 13 ઘરો સળગાવી દીધા, લોકોને ક્રૂરતાથી ફટકારવામાં આવ્યા અને જાત જાતની યાતનાઓ આપવામાં આવી. ધરપકડ કરાયેલા લોકોને અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા. આજે બિહારના વિખ્યાત સ્વતંત્રતા સેનાની બિંદા સિંહની પુણ્યતિથિ પણ છે. મુજફ્ફરપુર જિલ્લાના નમીડીહ ગામના નિવાસી બિંદા સિંહે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો, જેને કારણે એમની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે એમને ખૂબ માર મારવામાં આવ્યો. ત્યારબાદ એમને ફૂલવાડી શરીફ કેમ્પ જેલમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ અત્યાચારને કારણે 5 ઓક્ટોબર 1943ના રોજ બિંદા સિંહનું અવસાન થયું. આ જ રીતે બંગાળની એક ઘટનામાં શ્યામચરણ દાસ બલિદાન પામ્યા. દાસ મેદનીપુર જિલ્લાના બહાદુરપુર ગામના નિવાસી હતા. તેઓ રાજનીતિક કાર્યકર હતા અને એમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો. તેઓ 5 ઓક્ટોબર 1942ના રોજ ભગવાનપુર પોલીસ ચોકી પર છાપામારીમાં સંકળાયેલા હતા. પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગવાને કારણે એમનું અવસાન થઈ ગયું. આજે જ મહેરબાન ગોવાલાની પુણ્યતિથિ પણ છે. તેઓ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ઇન્ફન્ટ્રી રેજિમેન્ટથી સંકળાયેલા હતા. ગોવાલાએ 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ એમની શાહબાદમાં ધરપકડ કરી, જે આજે બિહારમાં છે. બળવાના આરોપસર ગોવાલાને 5 ઓક્ટોબર 1857ના રોજ મૃત્યુદંડ આપવામાં આવ્યો.